જોઈએ કે આપણે પરિવર્તના ગુણધર્મો સાબિત કરી શકીએ કે નહીં શ્રેણિક એટલે કે મેટ્રિક સી ને વ્યાખ્યાયિત કરીએ અને તેના બરાબર બીજા સરવાળો સી ના કોઈ પણ ઘટક ને સી આઈ જે કહી શકાય તેથી આઈ રો અને જે કોલમ એ સી આઈ જે થશે આ બધા જ ઘટકો એ અને બી ના અનુરૂપ ઘટકો નો સરવાળો થશે તો આના બરાબર એઆઈજે પ્લસ બીઆઈજે અને આ મેટ્રિક્સ એડિશન એટલે શ્રેણીકોના સરવાળાની વ્યાખ્યા છે તમે રો અને કોલમના અનુરૂપ ઘટકોને મેળવો અને તેને ઉમેરો અને તમને તે જ સમાન રો અને કોલમમાં કિંમત મળશે તો આ નવો શ્રેણિક એ બાકીના બેનો સરવાળો છે હવે આપણે આ બધા શ્રેણિકોના પરિવર્ત એટલે કે ટ્રાન્સપોઝ વિશે વિચારીએ જો મેટ્રિક્સ એ હોય હું તે લખવાની નથી પરંતુ તે અનંત સુધી આગળ વધ્યા કરશે તેનો એક ઘટક જે છે અને તે અનંત સુધી આગળ વધ્યા કરશે તો તે કંઈક આ રીતનો દેખાશે અને એ ટ્રાન્સપોઝ કંઈક અહો દેખાશે તે કંઈક અહો દેખાશે જો તમને તે સમાન ઘટક જ મળે તો આપણે તેને એ પ્રાઇમ આઈ જે કહીશું અને તે પણ આ રીતે અનંત સુધી આગળ વધ્યા કરશે તે તે દેખાશે તો આ બંને બાબતો સમાન સમાન રહેશે નહીં કદાચ હોય શકે પરંતુ તેઓ સમાન થશે નહીં તે ઘટક એ ટ્રાન્સપોઝમાં આઈ રો અને જે કોલમ માં છે આનો ટ્રાન્સપોઝ એટલે તેની દરેક રો અને કોલમ એ હવે દરેક કોલમ અને રો બનશે એટલે કે આપણે રો અને કોલમ ની અદલાબદલી કરી તો આપણે તેને કહી શકીએ અને અને જે ઘટક હતો તેને સમાન જ થશે કદાચ આપણી પાસે અહી હશે આ પ્રમાણે તો આ ઘટક એ આની જેમ જ સમાન સ્થિતિમાં છે તો આ ઘટક એ આની જેમ જ સમાન સ્થિતિમાં છે અને તે આ ઘટકને સમાન થશે કારણ કે આપણે રો અને કોલમ ની અદલાબદલી કરી એટલે કે આ બરાબર બી માટે પણ કરી શકીએ તો સૌ પ્રથમ આપણે બી ટ્રાન્સપોઝ લખીએ તો તે કંઈક આ રીતનો દેખાશે આઈ રો અને જે કોલમ તો આપણે તેને બી પ્રાઇમ આઈ જે કહીશું આ પ્રમાણે મે જે રીતે એ માટે કર્યું હતું તે જ રીતે તો બી પ્રાઇમ આઈ જે બરાબર તમે બી મેટ્રિક્સ લો એટલે કે જે રો અને આઈ કોલમ નો ઘટક તો આ પરિવર્ત એટલે ટ્રાન્સપોઝ ની વ્યાખ્યા છે જો હું હમણાં થર્ડ રો અને સેકન્ડ કોલમ માં તો તેના બરાબર સેકન્ડ રો અને થર્ડ કોલમ નો ઘટક થશે તો હવે આ સી આઈ જે નો પરિવર્ત એટલે કે ટ્રાન્સપોઝ શું થાય માટે સી ટ્રાન્સપોઝ બરાબર હું તે તેજ સંજ્ઞાનો ઉપયોગ કરીશ પ્રાઇમ એટલે આપણે ઘટકોનો ટ્રાન્સપોઝ લઈ રહ્યા છીએ સી ટ્રાન્સપોઝ એ પણ આઈ જેની કિંમતોનો જથ્થો છે તો હું અહીં પ્રાઇમ લખીશ કારણ કે તે બતાવે છે કે આ ઘટકો ટ્રાન્સપોઝમાં છે સીમા નથી તો આપણે તેને આ પ્રમાણે લખી શકીએ હવે સી પ્રાઇમ આઈ જે બરાબર સી જે આઈ આપણે અહીં ફક્ત ત્રણ શ્રેણીકો માટે પરિવર્તની વ્યાખ્યા મુજબ જ લખ્યું છે હવે આ સી જે આઈ શું છે થોડું તેના પર ધ્યાન આપીએ સી જે આઈ બરાબર શું થાય આપણે જાણીએ છીએ કે સી આઈ જે બરાબર એ જે પ્લસ બી જે જો તમે ફક્ત તેની અદલા બદલી કરો તો હવે આના બરાબર તમે આઈ અને જેની અદલાબદલી કરો તો હવે આ બરાબર મેં અહીં ફક્ત આ જ માહિતીનો ઉપયોગ કર્યો છે તમે તેને વ્યાખ્યા અથવા ધારણા તરીકે જોઈ શકો જો આ એક્સ વાય હોય આ પણ એક્સ વાય હોય અને આ પણ એક્સ વાય હોય તો અહી મારી પાસે જે આઈ છે તેવી જ રીતે અહીં પણ જે આઈ છે અને આ પણ જે આઈ છે તો હવે આના બરાબર શું થાય અહીં આ ઘટક બરાબર આ એટલે પ્લસ બી પ્રાઇમ આઈ જે તો તે આપણને શું કહે છે તે આપણને બતાવે છે કે સી ટ્રાન્સપોઝ બરાબર એ પ્લસ બી ટ્રાન્સપોઝ એ પ્લસ બી ટ્રાન્સપોઝ સી ટ્રાન્સપોઝ બરાબર બી ટ્રાન્સપોઝ આ એ ટ્રાન્સપોઝ નો ઘટક છે અને આ બી ટ્રાન્સપોઝ નો ઘટક છે જ્યારે તમે તે બંનેને ઉમેરો ત્યારે તમે તેના અનુરૂપ ઘટકોને જ ઉમેરો છો જ્યારે તમે બે શ્રેણીકોને જ્યારે તમે બે શ્રેણીકોનો સરવાળો કરી તેનો પરિવર્ત એટલે કે ટ્રાન્સપોઝ લો તો તેના બરાબર પહેલા તેમનું ટ્રાન્સપોઝ લેવું અને પછી તેમનો સરવાળો કરવું જ થાય હવે આપણે એ ઇનવર્સ લઈએ એ ઇનવર્સ તો એ ઇનવર્સ એ એનો ઇનવર્સ એટલે કે એનો વ્યસ્ત છે એ ઇનવર્સ એ એનો વ્યસ્ત છે તેનો અર્થ એ થાય એ ઇન્ટુ એ ઇનવર્સ એટલે આઈડેન્ટિટી મેટ્રિક્સ એટલે કે એકમ આપણે એવું ધારી લઈએ કે તે કેમ શ્રેણીક છે અને તે જ રીતે એ ઇનવર્સ ઇન્ટુ એ બરાબર પણ આઈડેન્ટિટી મેટ્રિક્સ હવે જો આપણે સમીકરણની બંને બાજુએ ટ્રાન્સપોઝ લઈએ તો હું આ બંનેને વારાફરથી કરીશ એ ઇન અને એન્ટિટી મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ શું થાય આઈડેન્ટિટી મેટ્રિક્સ એટલે કે એકમ શ્રેણી કંઈક આવો દેખાશે વિકર્ણમાં બધે જ એક હશે આ રીતે અને બાકીના બધા ઝીરો હશે આ પ્રમાણે તમે તેને આઈ વન વન આઈ ટુ બાકીનું બધું આ ઝીરો હશે ટ્રાન્સપોઝ લો તમે ફક્ત ઝીરોની જ અદલા બદલી કરો છો જ્યારે તમે તેનો ટ્રાન્સપોઝ લો ત્યારે આ વિકર્ણ બદલાશે નહીં એટલે કે એકમ શ્રેણિકનો પરિવર્ત એ ફરીથી એકમ શ્રેણીક જ થશે અને તે સમાન બાબત અહીં પણ લાગુ પાડી શકાય આ બંને બાજુએ ટ્રાન્સપોઝ લઈએ તો એ ઇનવર્સ ઇન્ટુ એ આખાનો ટ્રાન્સપોઝ બરાબર આઈડેન્ટિટી મેટ્રિક્સ નો ટ્રાન્સપોઝ જે આઈડેન્ટિટી મેટ્રિક્સ એટલે કે એકમ શ્રેણીક જ થશે અને તમે જાણો છો કે જયારે તમે આવા ગુણાકાર નો પરિવર્ત એટલે કે ટ્રાન્સપોઝ લો ત્યારે શું થાય તે ઉલટા ક્રમમાં ગુણાકાર નો પરિવર્ત એટલે કે ટ્રાન્સપોઝ થશે તો અહીં આ કિસ્સામાં તે એ ઇનવર્સ ટ્રાન્સપોઝ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ બરાબર આઈડેન્ટિટી મેટ્રિક્સ અને તે જ રીતે અહીં એ ટ્રાન્સપોઝ ઇન્ટુ એ ઇનવર્સ ટ્રાન્સપોઝ બરાબર આઈડેન્ટિટી મેટ્રિક્સ હવે આ એક રસપ્રદ વિધાન છે આ ઘટક ગુણ્યા એનો નો પરિવર્ત બરાબર એકમ શ્રેણિક અને તેજ રીતે આ ઘટક ગુણ્યા એનો પરિવર્ત બરાબર પણ એકમ શ્રેણિક જેનો અર્થ એ થાય કે એ ઇન્વર્સ નો ટ્રાન્સપોઝ એ એ ટ્રાન્સપોઝ નું ઇન્વર્સ થશે અથવા આ લખવાની બીજી રીત જો હું એનો ટ્રાન્સપોઝ લઉં અને પછી તેનું વ્યસ્ત એટલે કે ઇનવર્સ કરું તો તે આના બરાબર થશે એટલે કે તે એ ઇનવર્સ અને તે આખાનો ટ્રાન્સપોઝ જ થશે માટે જો તમે ટ્રાન્સપોઝનું ઇન્વર્સ લો એ ઇન્વર્સનું ટ્રાન્સપોઝ લેવાને સમાન જ થશે